જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો કોમર્સ સ્કૂલ મોરબી તમારા બધાનું સ્વાગત કરે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ ઇલેવન ઇંગ્લિશ બુક સિરીઝમાં યુનિટ ટુ રીડ વન પાર્ટ ટુ છે આપણે જોવાનું છે ઓટો ટેકનોલોજીનો આપણે જે પાર્ટ વન છે આ આપણે આગળ જોયો છે અને એમાં આપણે થોડી ઘણી માહિતી મેળવી હતી કે વસ્તુઓની જે ગુણવત્તા છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી એટલે કે ગુણવત્તાયુક્ત જે ઉત્પાદન છે એમાં સારો એવો બદલાવ આવશે અને સારી રીતે આપણે ગુણવત્તાયુક્ત ઉત્પાદન છે એ આપણે મેળવી શકીશું ત્યારબાદ આપણે હવે આગળ પાર્ટ ટુ છે આપણે શરૂઆત કરીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને દરેક વિડીયો છે એની અપડેટ મળતી રહે સબસ્ક્રાઈબની સાથે તમે ઓલ બે લાઇકન છે એના ઉપર ક્લિક કરશો એટલે કે ઓલ ઓપ્શન આવશે એમાં ઓકે આપી દેજો કે જેથી કરીને દરેક માહિતી જે દરેક જે નોટિફિકેશન છે જે હું અપલોડ કરીશ યુટ્યુબની અંદર એ તમને એ નોટિફિકેશન મળી જશે તો વિદ્યાર્થી મિત્રો લાઇક અને શેર પણ કરજો કે જેથી કરીને બીજા વિદ્યાર્થી છે એ પણ એનો લાભ છે એ વ્યવસ્થિત રીતે મેળવી શકે અને જે જરૂરિયાતમંદ વિદ્યાર્થી છે એને પણ સારી રીતે છે એ અભ્યાસ કરી શકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાર્ટ ટુ છે હવે આપણે આગળ જોવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ ઇલેવન ટેક્સ્ટબુક સિરીઝમાં યુનિટ ટુ રીડ વન ઓટોફેબ ટેકનોલોજી પાર્ટ ટુ હવે ઓટોફેબ ટેકનોલોજી એટલે આપણે તમે જાણો છો કે સ્વયં સંચાલિત બનાવટની પદ્ધતિ અથવા તો તકનીક એટલે કે ઓટોમેટિકલી રીતે આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ એની પદ્ધતિ જેને ઓટોફેપ ટેકનોલોજીના નામે ઓળખવામાં આવે છે એનું ફૂલ ફોર્મ પણ આપણે જોયું હતું શું હતું ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓટોફેબ પુનઃ ઉપયોગ કરો તો વધારે પડતો ફરીથી ઉપયોગ કરો એટલે કે કોઈ પણ વસ્તુ છે આપણે ફેંકી દઈએ છે એની બદલે આપણે એ વસ્તુમાંથી કંઈક બેસ્ટ કંઈક વસ્તુ છે આપણે મેળવીને તમે

એક ગાડીનો એક નવો નમૂનો છે એ ખરીદવાને બદલે અથવા તો એક જૂનું ટોસ્ટર છે એ ફેંકી દેવાને બદલે તો કસ્ટમર વિલ રિટર્ન રિટર્ન એટલે શું થશે પરત કરવું આપણને અત્યારે રિપ્લેસ કોઈ પણ વસ્તુ છે એની પોલિસી છે રિટર્ન પોલિસી કે આપણે કોઈ પણ વસ્તુ જૂની છે આપી અને નવી વસ્તુ છે આપણે એના બદલામાં મેળવતા હોય અમુક પ્રકારનું જે કન્સેસન છે તમને એ વસ્તુના બદલામાં મળી રહે છે મેઈન કિંમતમાંથી તો ગ્રાહકો છે પાછી આપશે નવા નમૂનાઓ ફેબ્રિકેટેડ એટલે કે બનાવાયેલા ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ એટલે કે જૂના માલમાંથી જૂના વસ્તુઓમાંથી બનાવેલા જે નવા નમૂનાઓ છે એ મેળવશે તો વિદ્યાર્થી મિત્રો આપણે સરસમેનની જે ગાડી છે આપણે લેટેસ્ટ મોડલ છે આપણે ખરીદીએ અથવા તો જૂની ગાડી છે અને અથવા તો તો જે જૂનું ટોસ્ટર છે એ એ આપણે જોઈએ ટોસ્ટ બનાવવાનું મશીન એના બદલામાં આપણે નવી ગાડી અથવા તો નવું છે એ ટોસ્ટ બનાવવાનું મશીન છે એ પરત કરીને મળી શકે છે અને વિદ્યાર્થી મિત્રો આપણે સારું એવું પર્યાવરણ છે એને પણ આપણે બદલો આપી શકીએ છીએ પર્યાવરણને વળતર પણ આપણે આપી શકીએ છીએ આના દ્વારા આપણે નવી જ વસ્તુઓ ખરીદી ને બદલે જૂની વસ્તુ આપીને નવી વસ્તુ આપણે મેળવી શકાય અથવા તો જૂની વસ્તુમાંથી રીજનરેટ કરીને નવી વસ્તુ છે બનાવી શકાય ધેર વિલ બી રીકલા રિસાયકલિંગ ઓફ મટિરિયલ્સ ઇન ન્યૂ વે એટલે કે નવી રીતે જે મટિરિયલ્સ છે વસ્તુઓ છે એને રિસાયકલ કરી શકાશે એટલે કે પુનઃ ઉપયોગ કરી શકાશે ધીસ વિલ બી અ ગ્રેટ કોમ્પેન્સેસન આ એક મોટું વળતર હશે ટુ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને પર્યાવરણ છે એના માટે એક નવું અને એક મોટું વળતર છે એ મળી રહેશે વિદેશ મિત્રો આપણે જનરલી આપણે જોઈએ છે કે સામાન્ય રીતે આપણે જૂની વસ્તુ છે ફેંકી દઈએ છીએ ભંગારમાં દઈ દઈએ છીએ એને બદલે આપણે જૂની વસ્તુ છે એનો આપણે આપણે નવી વસ્તુ મેળવી શકીએ જો કે ભંગારવાળા છે એ પણ સારામાં સારું કામ કરે છે કે ભંગાર ભેગો કરે છે રિસાયકલિંગ ફેક્ટરીમાં મોકલે છે અને રિસાયકલિંગ ફેક્ટરી એને અમુક પ્રકારનું જે વસ્તુઓના બદલામાં કિંમત ચૂકવે છે અને કાચો માલ છે એને રીજનરેટ કરે છે રિસાયકલ કરે છે રિસાયકલ કરીને એમાંથી કોઈ પણ વસ્તુ નવી વસ્તુ બનાવે છે તો આપણે રિસાઈકલિંગ છે વધારેમાં વધારે કરવું જોઈએ અને વસ્તુઓ છે આપણે મેળવવી જોઈએ નવી વસ્તુ ત્યાર પછી આપણે ત્રીજા નંબરનો પોઈન્ટ છે રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર એટલે કે ગામડાના હસ્તકલાના કારીગરોનું પરત ફરવું ક્રાફ્ટ વર્કર એટલે કે હસ્તકલાના કારીગરો ઇટ ઇફ જો માસ પ્રોડક્શન એટલે કે જથ્થાબંધ ઉત્પાદન લોઝ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ લોઝ એટલે કે ગુમાવે ઇકોનોમિક એડવાન્ટેજ એટલે કે આર્થિક લાભો જો જથ્થાબંધ ઉત્પાદન છે ગુમાવતું હોય હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરી એટલે કે મોટી સેન્ટ્રલાઇઝ ફેક્ટરી એટલે કે કેન્દ્રીકૃત જે કારખાનાઓ છે મોટા કેન્દ્રીકૃત કારખાનાઓ વુડ ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થઈ જશે ધેર વીલ બી રિપ્લેસ્ડ એટલે કે રિપ્લેસ એટલે કે બાય સ્મોલર નાના છે એના દ્વારા તે રિપ્લેસ થઈ જશે એની જગ્યાએ આવી જશે નાનાની જગ્યાએ તે આવી જશે ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિકલાઇન એટલે કે સતત ઘટાડો આવશે ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન અપોર્ટ એટલે કે માનવીય પ્રયત્નો છે એમાં ઘટાડો આવશે ડીટેલ એટલે કે જરૂર પડતા ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ એટલે કે મટીરિયલ્સ ગુડ્સ છે એટલે કે પદાર્થોનું સામાન છે એને ઉત્પાદન કરવા માટે જે માનવ પરિવર્તનો છે એની જરૂરિયાતમાં શું આવશે સતત તો કે ઘટાડો આવશે ધેન ત્યારબાદ ધ કસ્ટમર મે બી સર્વડ એટલે કે ગ્રાહકોને છે એ પૂરું પડાશે બેટર એટલે કે સારામાં સારું સર્વ એટલે કે પૂરું પાડવું બાય લોકલ ઓર્નર એટલે કે સ્થાનિક માલિકો દ્વારા એન્ડ ઓપરેટર અને સંચાલકો ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ એટલે કે ઉત્પાદન કરતી દુકાનોના જે સંચાલકો અને સ્થાનિક માલિકો છે એના દ્વારા ગ્રાહકોને સારી વસ્તુઓ છે પૂરી પાડવામાં આવશે મોટા મોટા કારખાનાઓ છે તો જથ્થાબંધ ઉત્પાદન એમાં થતું હોય ઘણા બધા કારીગરોની જરૂર પડે રેડી તો આપણે જથ્થાબંધ ઉત્પાદન થાય છે તો એ જો એનો આર્થિક લાભ છે એ ગુમાવી બેસે અથવા તો આવી રીતે નાની નાની દુકાનો છે પોતે આજુબાજુના એરિયાની અંદર પોતાનો વ્યવસાય ચાલુ કરીને જે તે વસ્તુ છે સારામાં સારી પ્રોવાઈડ કરતી હોય તો મોટી ફેક્ટરીઓ શું થયા છે તો કે બંધ થઈ ગયા છે એનો ઇજારો છે એ બંધ થઈ ગયા છે અને જે માનવીય પ્રયત્નો છે એટલે કે જે જાજા બધા કારીગરોની જરૂર પડે છે એમાં શું આવશે ઘટાડો આવશે એટલે જાજા બધા કારીગરોની જરૂર પડશે ને સ્થાનિક લેવલે કોઈપણ ફેક્ટરી છે અથવા તો નાનું એવું દુકાન છે વસ્તુનું ઉત્પાદન કરશે અને સામે વસ્તુમાં આપણને પ્રોવાઈડ કરશે

એ ગામડાના હસ્તકલાના કારીગરો છે એ ધીમે ધીમે પોતાની વસ્તુઓ છે એ બજારમાં લાવ્યા છે અને લોકો છે એની વસ્તુઓને પસંદ પણ કરી છે સ્થાનિક લેવલે એકબીજા છે વસ્તુ છે એ આપતા એની બદલે ધીમે ધીમે શું થઈ ગયું છે તો કે હોલ વર્લ્ડની અંદર આખા વિશ્વની અંદર જે આ જે હસ્તકલાની વસ્તુઓ છે એને લોકો છે ખરીદતા થયા છે અને એ લોકો છે એ પણ તો કે પોતાના સ્થાનિક લેવલથી લોકલ લેવલથી ઉભરીને એ ઇન્ટરનેશનલ અથવા તો નેશનલ લેવલે છે પોતે આગળ આવ્યા છે આવી રીતે જે ગામડાના હસ્તકલાના જે કારીગરો છે એ હવે ધીમે ધીમે છે પાછા પરત ફરશે ત્યાર પછી આગળ જોઈએ ચોથા નંબરનો પોઈન્ટ છે ને ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે નવી વૈદ્યકીય સારવાર ન્યુ મેડિકલ ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ એટલે શું થશે સારવાર શું તરત જ ધ સ્કેલ ઓફ ઓટોફેબ એટલે કે ઓટોફેબનું માપદંડ વિલ સ્ટ્રિંક એટલે કે ઘટી જશે ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ એટલે કે અતિસૂક્ષ્મ કક્ષાએ અતિસૂક્ષ્મ લેવલે જે ઓટોફેબ છે એનું માપદંડ છે એમાં ઘટાડો આવશે ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નવી રીતે ઉત્પાદન કરાયેલા જે મેડિકલ એટલે કે વૈદ્યકીય અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું કાશે સાધનો નવી રીતે ઉત્પાદન કરાયેલા જે વૈદકીય સાધનો છે એની અંદર વીલ બી નો બિગર એટલે એટલે મોટા હશે નહીં તેના ડ્રગ મોલેક્યુલ ડ્રગ મોલેક્યુલ એટલે કે દવાના અણુ કરતા આ જે સાધનો છે એ મોટા હશે નહીં એટલે કે આપણે તમે જોવો જ છો વિદ્યાર્થી મિત્રો કે આપણે પહેલાં છે એ કાપકૂટ કરીને શું કરવું પડતું તો કે એમાંથી ઓપરેશન આપણે કરવું પડતું લોકોનું એની બદલે હવે ધીમે ધીમે એવી ટેકનોલોજી આવી ગઈ સામાન્ય આપણે પથરીની વાત કરીએ તો પથરી છે એ હવે દ્વારા પણ તમે પથરી છે એનું નિદાન કરી શકો છો એટલે આપણે અંદર જે છરી અથવા તો હથિયાર વડે જે પણ કામ કરવામાં આવતું સાધનો વડે એનો ઉપયોગ છે હવે નહીવત થઈ ગયો છે અને એની જગ્યાએ શું આવી ગયું છે તો કે આવા લેઝર અને જે અલગ અલગ નવી નવી ટેકનોલોજી છે આવતી જાય છે એટલે કે ને લેવલ ઓટોફેબના લીધે એક પ્રકારનું જે સાધનોનું સાધનોનું જે બંધારણ છે ઉત્પાદન છે એ કેવું થઈ જશે એનું ઘટાડો આવશે એ દવાના અણુ કરતા મોટું હશે નહીં એની સાથે એની સરખામણી કરેલી છે ઇટ વિલ બી પોસિબલ એવું શક્ય બનશે ટુ રીકન્સ્ટ્રક્ટ એટલે કે પુનઃ સર્જન કરી શકાય રેક્ટિફાઈડ ટિસ્યૂસ એટલે કે સ્વીકારાયેલા જે સજીવ કોષો છે એનું પુનઃસર્જન કરી શકાય એન્ડ ઇવન રિવર્ઝલ અને બદલાવી શકાય ઓફ મેચ્યુર ટિસ્યુસ એટલે કે જે પૂર્ણ વિકસિત સજીવ કોષો છે એને બદલાવી શકાય અને એનો ડીકે એટલે કે નાશ કરી શકાય વિલ વિલબીડન કરી શકાશે એટલે જે પૂર્ણ વિકસિત કોષો છે એને બદલાવીને એનો નાશ કરી શકાશે અને જે સ્વીકારાયેલા સજીવ કોષો છે એનું પુનઃ સર્જન છે એ કરી શકાશે એટલે જો તમે તમે સામાન્ય એક વસ્તુ છે વિચારો કે આપણે કોઈ એક નાનકડો છોડવો લઈ લઈએ નાનકડો છોડ છે હવે ટિશ્યુસ અને મેચ્યુર ટિશ્યુસની હું જે વાત કરું છું એ તમને ખ્યાલમાં આવવું જોઈએ આના દ્વારા કે ધારો કે કોઈ નાનું બાળક છે એ બાળક એક મહિનાનું છે એક મહિનાનું બે મહિનાનું ત્રણ મહિનાનું ચાર મહિનાનું એ ધીમે ધીમે મોટું થશે જેમ જેમ એના સમયગાળો છે એમાં વધારો થશે એમ ધીમે ધીમે શું થશે એના શરીરમાં અમુક પ્રકારના બદલાવો આવશે એના શરીરની અંદર અમુક પ્રકારના જે ચેતાતંત્ર છે અથવા તો એનું જે સ્નાયુઓ છે એના ખેંચાઈને શું થશે ધીમે 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 એની જે હાઈટ છે એમાં શું થશે વધારો થશે એટલે એ રેક્ટિફાઈડ ટિશ્યુઝ છે એ સ્વીકારાયેલા સજીવ કોષો છે જેમાં વધારો થઈ શકે એવા કોષ

એનો નાશ કરી શકાશે એટલે કે સંકુચિત કોષો જેનો નાશ કરી શકાશે અને જે રેક્ટિફાઈડ ટિશ્યુઝ છે એટલે કે જે કોષ છે એ પોતાનો વિકાસ કરી શકે છે એવા કોષો જે એનું પુનઃ સર્જન છે એ કરી શકાશે ત્યાર પછી હવે આગળ આપણે જોઈએ કે ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન એક્સટેન્શન એટલે કે વધારો હ્યુમન લાઈફ સ્પાન એટલે કે માનવીય જીવનકાળ છે એમાં વધારો થશે વીલ કન્ટિન્યુ સતત ચાલુ રહેશે ધીમે ધીમે જો આપણે સામાન્ય રીતે પહેલાના સમયની અંદર જે મોટા મોટા જે રોગો હતા અથવા તો સામાન્ય બીમારીથી લોકો છે એ પોતાનો જીવ ગુમાવતા એની બદલે હવે ધીમે ધીમે જે મેડિકલ ટ્રીટમેન્ટ છે એમાં જેમ સુધારો આવતો ગયો છે એમ જે મૃત્યુદર છે એમાં શું થઈ ગયો છે તો કે ઘટાડો થઈ ગયો છે બાળ મૃત્યુદરની અંદર છે એ આપણે સફળ રહ્યા છે કે સારામાં સારી એવી ટેકનોલોજી અને સારામાં સારી જે દવાઓ છે એનો ઉપયોગ કરીને બાળકો છે એને રોગ મુક્ત કરી શકાયા છે ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ એટલે કે વૃદ્ધ લોકોનું જે આરોગ્ય છે સ્વાસ્થ્ય છે એ વિલ ઇમ્પ્રુવ ઇમ્પ્રુવ એટલે શું થશે તો કે સુધરવું એમાં સ્વાસ્થ્યમાં શું આવશે સુધારો આવશે ઇટ ઇઝ લાઇકલી એટલે કે એ લગભગ પીપલ વિલ ગેઇન એટલે કે મેળવશે ધ એબિલિટી એટલે કે ક્ષમતા ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડી તેઓના શરીર છે એને પેઇનલેસલી એટલે કે દર્દ વગર રીડિઝાઇન એટલે કે પુનઃ સર્જન કરી શકાશે પુનઃ રચી શકાશે જો અમુક અમુક જગ્યા આપણે સામાન્ય રીતે તમે જોવો કે આંખના જે લેન્સ છે અથવા આંખના ડોળા છે મણી છે નખાવતા હોય આંખની અંદર તો આ દર્દ વગર છે કોઈ પણ વસ્તુ છે હવે શરીરની અંદર છે ફેરફારો કરી શકાય છે અથવા તો આપણે સામાન્ય રીતે તમે જોવો કે કોઈ હાથ છે તમારો છે એ કપાઈ ગયો હોય દાજી ગયો હોય એવી ટેકનોલોજી એવી દવાઓ છે આવી ગઈ છે અથવા તો એવા સાધનો છે એની શોધ થઈ ગઈ છે કે જે તમે સામાન્ય રીતે જુઓ તો દરેક પ્રકારના જે રોગો છે એમાં ઓછામાં ઓછું દુઃખ થાય અને સારામાં સારી રીતે આપણે રિકવરી મેળવી શકીએ છીએ તો આ જે નવી વૈદ્યકીય સારવાર છે એમાં કોઈ પણ આપણે જોઈએ કે જે વૈદ્યકીય સાધનો હશે એના જે કદ છે કેવું હશે તો કે દવાના અણુ કરતાં વધારે હશે ને એટલે કે નાના નાના તમે અણુ છે જોઈ શકો છો દવાઓના ત્યાર પછી આપણે જોઈએ તો કે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે કે વૈદ્યકીય સાધનો છે એ ધીમે ધીમે શું થઈ ગયા છે તો કે એની સાઇઝ છે એની નાની થવા લાગી છે ત્યાર પછી આપણે જોઈએ તો કે જે લેઝર ટ્રીટમેન્ટ લેઝર ટ્રીટમેન્ટ દ્વારા આપણે તમે જોઈ શકો છો જો ડીકે વિલ બી ડન એટલે કે જે મેચ્યુર ટિસ્યુઝ છે એટલે કે આપણો દાંત છે એની એક વાત કરેલી છે સામાન્ય આપણે એક અંગની કે દાંત છે એ જે દાંતમાં સડો ધીમે ધીમે થઈ ગયો હોય તો એ મેચ્યુર ટિશ્યુસ હોય એની અંદર કોઈ પણ જાતનો સુધારો થઈ શકતો નથી તેવા જે મેચ્યુર ટિશ્યુસ છે એનું ડીકે કરી શકાશે જો આમાં ડીકે શબ્દ છે એ આપેલો છે તો દાંતનો જે સડો છે એ મેચ્યુર ટિશ્યુસ ત્યાં રહેલા છે એટલે કે જે પૂર્ણ વિકસિત કોષો છે પોતાનો વિકાસ કરી શકતા નથી એટલે કે લેઝર ટ્રીટમેન્ટ દ્વારા શું થાય છે તો કે એનો નાશ કરાય છે અને ત્યાર પછી એની અંદર અમુક પ્રકારનું જે છે એ વ્હાઈટ લિક્વિડ છે એ ભરી દેવામાં આવે છે કે જેથી કરીને પાછો જે દાંત છે એ રિવર્ઝ કરી શકાય અથવા તો એને રિકન્સ્ટ્રક્ટ કરી શકાય પુનઃસર્જન સર્જન એનું કરી શકાય એ દાંત છે પાછો છે નવો ત્યાં આવી શકે એટલે કે આવા પ્રકારનો જે અલગ અલગ પ્રકારની જે

તો આપણે તમે આ જો વિડીયો જો ગયું હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ ખાસ જે ચેનલ કરી લેજો કે જેથી કરીને દરેક દરેક પાર્ટ છે એના વિશેની તમને માહિતી છે એ મળતી રહે એક એ પાર્ટ તમારીથી ચૂકાય નહીં અને હું ઈચ્છું છું કે તમે સારામાં સારા માર્ક્સ લઈને અગિયાર અને બારની અંદર સારા માર્ક્સ મેળવીને તમે આગળ છે ઉત્તરોત્તર તમારી જે પ્રગતિ છે એ કરતા રહો થેન્ક યુ વન્સ અગેન વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રશ્નો હોય તો મારા વોટ્સઅપ નંબર ઉપર અથવા તો મારી મેલ આઈડી ઉપર તમે મારો કોન્ટેક કરી શકો છો વોટ્સઅપ દ્વારા પણ મને ચેટ કરીને તમારા પ્રશ્નો છે એ જણાવી શકો છો હું જરૂરથી તમારો પ્રશ્નો છે એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો